કે બાળકોએ કર્યું શું, એમને બધાએ અલગ અલગ યુક્તિ કરી. કોઈ કે તો છુપાઈ દીધી કે ભાઈ દેખાય તો ખાવાનું મન થાય, ભાઈ નહીં એને છુપાઈ દો. અમુક જણા ભલે હતી પણ ત્યાં આગળ ને રમવા માંડ્યા એમ કે ડાન્સ કરવા માંડ્યા, મારો ધ્યાન ન જાય એમ કે. જ્યારે એમને પૂછ્યું બી તો બી એ વિદ્યાર્થીઓએ કીધું કે બી અમારે પેલી બીજી મીઠાઈ પ્રાઇઝના રૂપમાં જોઈતી હતી, ભલે થોડુંક સહન કરવું પડ્યું, તકલીફ ઉઠાવવી પડી, પણ મેં પહેલા જ નક્કી કરેલું કે તમે પાછા આવો ત્યાં સુધી હું કાંઈ પણ થાય ભલે આંખો બંધ કરી દઈશ કે પેલી મીઠાઈ દેખાય નહીં, પરંતુ હું ખાવાનો નથી. તો આનાથી ને આખું એમ કહેવાય પણ છે કે આવી બધી યુક્તિઓ અપનાવવી જોઈએ કે જ્યારે પણ એવી કોઈ ભાવના આવે. મને દાદીને એક પ્રસંગ યાદ આવે છે કે મહેમાનો જ્યારે અહીંયા આવે અને જતા હોય તો દાદી ઘર માટે પણ પ્રસાદ આપતા હોય, પછી દાદી કહેતા કે ઘર સુધી પહોંચશે ને આ પ્રસાદ, નહીં તો ઘણા રસ્તામાં જ ખાઈને પૂરું કરનારી. એટલે ને એવું કહી દે કે ભાવનાત્મક રીતે પણ આપણે નિયંત્રણ મેળવવાનું છે, તો જ પેલો સર્વાંગીણ વિકાસ થઈ શકે. એના માટેનો જે આધાર છે એ આપણો આધ્યાત્મિક વિકાસ છે. હા, ડેફિનેટલી. કારણ કે આધ્યાત્મિક વિકાસ એટલે આપણી અંદર એવું જ્ઞાન, સમજ, એવા ગુણ અને એવા શક્તિઓનો વિકાસ. કારણ કે આપણું આંતરિક સ્વરૂપ જ આપણા મૂલ્યો સાથે અને શક્તિઓ સાથે જોડાયેલું છે.